श्री राम जन्मभूमि मंदिर निर्माण ना अवसर में अरवली जिला ना मोड़ासा में विश्व हिंदू परिषद तेमज भारतीय जनता पार्टी ना कार्यकर्ताओं द्वारा भगवान श्री राम नी पूजा हनुमान चालीसा ना पाठ तेमज आतिशबाजी करीने उजवणी कराई। 500 થી વધુ વર્ષોના સંઘર્ષ બાદ ભારતના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસો ગણાતા શ્રી રામ મંદિરની જન્મભૂમિ મંદિરના નિર્માણના અવસરે મોડાસામાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો તેમજ ભારતીય જનતા પક્ષના કાર્યકરો દ્વારા મોડાસામાં આતશબાજી તેમજ ફટાકડા ફોડીને ભવ્ય ઉજવણી કરવામાં આવી। ભગવાન શ્રી રામની આરતી પૂજા હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવ્યો। કાર્યકર્તાઓ દ્વારા હાથમાં કેસરીઓ લહેરાવી જય જય શ્રી રામના શંખનાદ દ્વારા મોડાસા શહેર ગુંજી ઉઠ્યું। મોડાસામાં શ્રી રામ મંદિરના જન્મભૂમિ નિર્માણના દિને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। વર્ષો પછી મંદિરનું નિર્માણ થતા કાર્યકરોમાં ભારે ખુશી જોવા મળી। અરવલ્લી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને ઉજવણી કરવામાં આવી। પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે સ્વપ્ન નિર્માતીનું પણ પૂરું થયું નહીં। આઝાદ ભારતની અંદર સૌને એક આશા હતી કે ફરીથી આ ભૂમિ ઉપર ભવ્ય શ્રી રામ મંદિર બનશે। ખાતાકીય પ્રયત્નો થયા, કાયદાકીય પ્રયત્નો થયા, પરંતુ એનો અંત આવતો નહોતો। 1984માં વિશ્વ હિન્દુ પરિષદ જેની પહેલી ધર્મ સંસદ દિલ્હીમાં મળી એની અંદર પ્રસ્તાવ પારિત થયો અને નિર્ણય નક્કી કરવામાં આવ્યો કે રામ જન્મભૂમિ પર ભવ્ય મંદિર બનાવવું અને એના આધારે રામશિલાના કાર્યક્રમો, રામ જ્યોતિ, રામ પાદુકા, ગંગાજળી યાત્રાઓ દ્વારા આ દેશના ખૂણે ખૂણે ગામે ગામ જઈને એક જાગરણ ઊભું થયું અને એ જાગરણના આધારે બે કાર સેવાઓ અને બે કાર સેવાઓમાં અનેક કાર સેવકો વીરગતિને પામ્યા। પરંતુ એની પ્રેરણાએ સતત હિન્દુ સમાજનું જે મોરલ હતું, નીતિમત્તા હતી એ બનાવીને રાખી અને આજે આપણે આખરે આ શ્રેષ્ઠ દિવસ, આ ભારતના ઇતિહાસનો એક ઐતિહાસિક દિવસ આપણે આજે જોઈ રહ્યા છીએ। લોકતાંત્રિક દેશમાં લોકતાંત્રિક રીતે આ વિવાદ એ પૂર્ણ થયો છે। કેટલાય બુદ્ધિજીવી લોકો 1947 પછી આ રામ મંદિર ન બને એના માટે પ્રયત્નશીલ હતા, એને નાકલીટી તાણવાનો આ દિવસ આવ્યો છે અને સર્વ હિન્દુ બંધુઓ છે, આજે હિન્દુ બંધુઓ માટે ગૌરવનો ઉત્સવ છે। મોડાસા ખાતે આજે ઘરે ઘર દિવાળીનો માહોલ છે। વિશ્વ હિન્દુ પરિષદ, ભારતીય જનતા પાર્ટી, અનેક ક્ષેત્રના કાર્યકર્તાઓ આજે ભેગા થઈને અહીંયા ચાર રસ્તા ઉપર ફટાકડા ફોડીને ભવ્ય ઉજવણી કરી છે। પ્રભુ શ્રીરામની સ્થાપિત કરીને એમની આરતી કરી હનુમાન ચાલીસા કરીને આનંદ કર્યો છે। વૈભવ રાઠોડ, જીટીવી ન્યૂઝ, અરવલ્લી।